વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અગાઉ આપણે ધોરણ 6માં પાઠ 1 અને 2 શીખી ગયા. હવે પાઠ 3, પ્રાચીન નગરો અને ગ્રંથો, તેના વિશે આપણે થોડું સમજીશું. તો આપણે અવારનવાર સંસ્કૃતિ અને સભ્યતા એવા બે શબ્દ સાંભળીએ છીએ. અવારનવાર સંસ્કૃતિ અને સભ્યતા, આ બે વસ્તુ આપણે વારંવાર આપણને દરેક જણા સમજાવતા હોય છે. શું તમે તેનો અર્થ જાણો છો? સંસ્કૃતિ એ મનુષ્યની રહેણીકરણી સાથે સંકળાયેલી બાબત છે. આપણા મનુષ્ય છે એની સાથે કે સંકળાયેલી છે. સભ્યતા એ માનવી પોતાને બુદ્ધિશક્તિ, આવડત અને કલા કૌશલ્યના જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન છે. વિશિષ્ટ એટલે કંઈક અલગ પ્રકારની અવસ્થાનું સર્જન કર્યું છે વિશ્વમાં, એટલે કે દુનિયામાં. ઇજિપ્ત, મેસોપોટેમિયા, ભારત, ચીન, રોમમાં માનવ સમાજની આવી મહાન સભ્યતાના દર્શન થાય છે. સદીઓ જૂની આ સભ્યતા આજે પણ માનવ જીવનને પ્રેરણા પૂરી પાડે છે. પ્રેરણા એટલે આપણને કંઈક શીખવા માટેની સમજણ આપે છે. આ સભ્યતા પૈકી આપણે હડપ્પા સભ્યતાનો અભ્યાસ કરીશું. અભ્યાસ એટલે તેના વિશે થોડું જાણીશું, તેના વિશે થોડું સમજીશું. હડપ્પા સભ્યતાને આપણે સિંધુ ખીણ સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ. હડપ્પા છે એ આપણે બીજા કયા નામે ઓળખીએ છીએ? સિંધુ ખીણ સભ્યતા. ઈસવીસન 1921માં હડપ્પામાંથી આ સભ્યતાના સૌ પ્રથમ અવશેષો મળી આવ્યા. જૂના જૂના આપણને અવશેષો મળી આવ્યા. કઈ સાલમાં? ઈસવીસન 1921માં. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ફેલાયેલી સભ્યતાને અનેક સ્થળોમાં હડપ્પા, મોહેંજોદડો, લોથલ, ધોળાવીરો, કાલીબંગના, રાખીગઢી વગેરેનો સમાવેશ થાય છે. નકશામાં હડપ્પા સભ્યતાના સ્થળો દર્શાવ્યા છે. હવે તે જુઓ, તેના મુખ્ય નગરોની નગર રચના, હવે તેની રચના કઈ રીતે કરી, તેની રચના કરનાર કોણ છે, તેના વિશે થોડી પરિચય સમજીએ. હવે પહેલો ટોપિક છે નગર રચના. શું છે? નગર રચના. આયોજનબદ્ધ નગર રચના એ હડપ્પા સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા હતી. નગરોની રચના એક સમાન થયેલી હતી. તમામ સ્થળોએ પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહત હતી. વસાહત એટલે રહેઠાણ. બંનેને જુદો પાડતો એક શબ્દ છે તો તેનો રાજમાર્ગ વચ્ચે આવેલો છે. પશ્ચિમમાં આવેલા કિલ્લાની ફરતી કોટ હતો. કોટ એટલે વરંડા જેવું. તે કિલ્લામાં સંભવત શાસકો રહેતા હોવા જોઈએ. એની અંદર આવી રીતે જુદા જુદા દેશના શાસકો, એટલે કે અંદર મોટા રાજાઓ રહેતા હોવા જોઈએ. હવે તેના વિશે, નગર રચના મોટાભાગે ઈંટો વપરાતી, તેનામાં વધારે શું વપરાતું? ઈંટોથી. હડપ્પા સભ્યતાના નગરોની કેટલીક વિશેષતા જોઈએ. હડપ્પા સભ્યતાની મુખ્ય વિશેષતા શું છે? આયોજન બુદ્ધ અને મકાન વ્યવસ્થા હતી. પૂર અને ભેજથી બચવા મકાનો ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા. શા માટે? પૂર માટે. કારણ કે ત્યાં અચાનક શું આવી જાય? પૂર આવી જાય અને ભેજ લાગતો હતો, એના હિસાબે મકાનો ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા. અહીંથી મકાનોની પણ એક વિશેષતા જોવા મળી છે. મકાનના દ્વારા મુખ્ય રસ્તા પર પડવાને બદલે અંદરની તરફ પડતા એક અને એક બે માળના મકાનો પણ જોવા મળ્યા છે. અહીંના રસ્તાઓ સુવિધાજનક હતા. રસ્તાઓ કેવા હતા? સુવિધાજનક. અંદર રસ્તાઓમાં અનેક સુવિધાઓ હતી. ચોખ્ખા, ક્લીન એવા સુવિધાજનક હતા. શહેરના મુખ્ય બે રાજમાર્ગ, એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ, એમ બે ફાંટા પડી અને અલગ અલગ રસ્તા એવી રીતે જતા હતા. અહીં મુખ્ય માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી. રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા. કાટખૂણે એટલે 90 અંશનો ખૂણો તમે એવી રીતે જોયો છે ને, એવી રીતે કાટખૂણે કાપતા. રસ્તા અને શેરીઓનું આયોજન રીતે કરવામાં આવેલું હતું. સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગમાં વહેંચી જાય છે. આ રાત્રિ પ્રકાશની વ્યવસ્થાના પુરાવો પણ પ્રાપ્ત થયા છે. રાત્રિ પ્રકાશની, રાત્રે પ્રકાશ થાય એના વ્યવસ્થાને પણ એમણે એકદમ ચકાસણી રાખી છે અને ધ્યાનથી કામકાજ કર્યું છે. ત્યાંના સભ્યતાના લોકો વપરાશના પાણીના નિકાલ માટે અત્યંત વિકસિત અને પદ્ધતિસરની વ્યવસ્થા કરી છે. દરેક મકાનનું પાણી નાની નાની ગટરમાં અને નાની નાની ગટરમાંથી પાણી મોટી ગટરમાં જતું રહે છે અને મોટી ગટરમાંથી પાણી નગરની બહાર પણ જતું રહે છે. મોહેંજો દડોમાં એક જાહેર સ્નાનાગર મળી આવે છે.
સ્નાનાગર એટલે કે નાવા માટેનું એક મોટું કુંડ જેવું. આ સ્નાનાગરની વચ્ચે એક સ્નાનાકુંડ છે. સ્નાનાકુંડમાં ઉતરવા માટે બે બાજુએ પગથિયાની વ્યવસ્થા છે. પગથિયા એટલે સીડી ઉતરવા માટે. સ્નાનાકુંડની ફરતે વસ્ત્રો બદલવા ઓરડીઓ પણ છે. ઉત્સવ કે ધાર્મિક પ્રસંગોએ પણ આ જો જાહેર સ્નાનાગરમાં ઉપયોગ થતો હોય છે. આ ઉપરાંત મહેન્જો દડોમાંથી મળે આવેલ સ્તંભવાળા મકાનને સભાગૃહની ઓળખ આપવામાં આવી છે. હડપ્પા પંજાબના મોટે ગામેરી જિલ્લો હતો. તે હાલ ક્યાં આવેલો છે? પાકિસ્તાનમાં. ક્યાં આવેલો છે? પાકિસ્તાનમાં. હડપ્પા સિંધુ ખીણમાં સભ્યતાનું મુખ્ય નગર છે. એ મુખ્ય વ્યવસ્થા અન્ન ભંડારો છે. અહીં રાવી નદીના કિનારે 12 જેટલા અન્ન ભંડારો મળી આવેલા છે. લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવા નદી કિનારે આવેલું છે. લોથલ ક્યાં આવેલું છે? તો લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે. લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. તે લોથલના ઈંટોનું બનેલું એક માળખું આવ્યું છે. તેને ધક્કો એટલે કે ડોકયાર્ડ માનવામાં આવે છે. તે અહીં આવતા વાહનને લાંગરીને માલ સામાન ચઢાવવામાં અને ઉતારવાના કામમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઉપરાંત અહીં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવી છે, જેથી કહી શકાય કે લોથલ પ્રાચીન ભારતનું એક મોટું બંદર છે. હવે તમે જુઓ કે આંતરરાષ્ટ્રીય વેપાર છે એ લોથલના બંદર મારફતે થતો હશે. તો ત્યાં ધોળાવી કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં ખડીર બેટ શું કહેવામાં આવે છે? ખડીર બેટ વિસ્તારમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે. સામાન્ય રીતે હડપ્પીય નગરો બે ભાગમાં વહેંચાય છે. એક જ્યારે ધોળાવીરનું નગર ત્રણ ભાગમાં વહેંચાય તો સિટલાલ કિલ્લો, બીજું ઉપલું નગર અને જ્યારે ત્રીજું છે નીચલું નગર. ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા શું? તો વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ છે. શું છે? પાણીની સંગ્રહ કરવાનો અને સ્ટેડિયમ. રાજસ્થાનનું કાલીબંગન નગર હડપ્પીયની સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક હતું. અહીં ખંડેલા ખેતરના અવશેષો અને તેની સાબિતી પૂરી પાડે છે. જુદા જુદા અવશેષો એટલે કે જૂની બધી ચીજવસ્તુઓ અહીં મળી આવેલા તાંબાના અવશેષો એ પુરવાર કરે છે, સાબિત કરે છે કે અહીં તાંબાના ઓજારોનું નિર્માણ થતું હશે. એની ઉપરથી સાબિત કરે કે ત્યાં અહીંયા તાંબાની ચીજવસ્તુ બનતી હશે. આ ઓજારો કૃષિ ક્ષેત્રમાં ઉપયોગ લેવાતા હશે. આમ સિંધુ ખીણની સભ્યતાનું નગર આયોજન સુવ્યવસ્થિત, સુંદર, ઇન્જિનિયરી કળા ધરાવતું, આયોજનબદ્ધ અને કૌશલ્યયુક્ત હતું. તેમાં તે વખતના શાસકવર્ગની શાસન શક્તિ, ઇન્જિનિયરી અને બુદ્ધિમત્તાના કારીગરનું કલા શક્તિનું અદ્ભુત પ્રતિબંધ પૂરું પાડે છે. બાળકો, ધોરણ 6માં આ આટલા ટોપિક બહુ છે. હવે જ્યારે નેક્સ્ટ પીરિયડમાં તમને બીજો ટોપિક છે હડપ્પીય સભ્યતાનું આર્થિક જીવન, તેના વિશે થોડી સમજણ નેક્સ્ટ પીરિયડમાં આપીશ.